inspired by ZAPPL. Enjoy what we do, who we do it for, and produce the best images for our clients. Aapno parichay. Maru naam Keshoji bhai Meghji bhai Namera. Hun 2009 ni saal sudhi MP Doshi Vidyalaya Tankara ma higher secondary vibhag ma service karto hato. 9 ni saal pachhi nivrut thyo. Aa vruksho vavvano shokh aaje pan chhe? Barabar ne saheb? Vruksho no shokh aaje mane chhe. To aa vruksho vavvani shuruat kyare ane kem thai? Hun tamne dakhlo aapu to 1975 ma Saurashtra ma vavajodu aavelu. અને એ વખતે વાવાઝોડામાં અમારા ગામમાં ગામની બાજુબાજુમાં બધે એટલા બધા વૃક્ષો હતા કે વાવાઝોડામાં એનો નાશ થઈ ગયો. આ સમયે હું કોલેજમાં હતો, રાજકોટથી પરીક્ષા પૂરી કરીને આવ્યો અને મેં આ જે દ્રશ્ય જોયું એનાથી મને પીડા થઈ. મને એમ થયું કે આ વૃક્ષોને આ જંગલને ફરી પુનર્જીવત કરવું જોઈએ. બસ તેદીથી એક ધૂન લાગી. એ વખતે તો બહુ સમજણ નહીં એટલે બોરના ઠળિયા છે, લીમડાના ઠળિયા છે એવા બધા અમે ઉડાડતા. તો શું આ પદ્ધતિથી વૃક્ષો વાવવામાં સફળતા મળી? એનાથી બહુ પરિણામ ન મળ્યું કારણ કે વરસાદ અનિયમિત હતા એટલે ઝાડવા ઉગતા નહીં. પછી એક નિશ્ચય કર્યો કે ભાઈ ચોક્કસ જગ્યાઓ પસંદ કરવી અને ઝાડને ખાલી ઠળિયા ઉડાડવાથી ઉગતા નથી પણ એને પાણી પાવવું પડે, આવું બધું કરવું પડે એટલે ચોક્કસ જગ્યાઓમાં અમે શરૂઆત કરી ગામના શંકર ભગવાનના મંદિરથી. મંદિરમાં વૃક્ષો વાવ્યા, ત્યાર પછી શમશાન, ત્યાં વૃક્ષો વાવ્યા, પછી શરૂઆત કરી હાઈસ્કૂલ અને પ્રાઇમરી સ્કૂલમાં, ત્યાં વૃક્ષો વાવ્યા. અત્યાર સુધીમાં તમે કેટલા વૃક્ષો વાવ્યા છે? અમે અત્યાર સુધીમાં લગભગ 5000 જેટલા વૃક્ષો વાવ્યા છે. આ બધી પ્રેરણા વીડી બાલા સાહેબની છે. બાલા સાહેબની જો પ્રેરણા ન હોત તો કદાચ આ ઉંમરે હવે એ પ્રવૃત્તિ મંદ પડી ગઈ હોત, ધીમી પડી ગઈ હોત. પણ બાલા સાહેબનો સતત પ્રેમ અને એની એક ઉત્સાહ વધારવા માટેની કાર્યવાહીને કારણે બાલા સાહેબના તમામ પ્રવૃત્તિઓ જેમ કે ચકલીના માળાનું વિતરણ આ બધું વિતરણ અમે કરતા અને એ રીતે અત્યાર સુધીમાં લગભગ 5000 વૃક્ષો વાવ્યા છે અને 10000 વૃક્ષો ખેડૂતોને એમની વાડી માટે આપ્યા છે. આ વૃક્ષો વાવવાની શરૂઆત તમે કેટલા વ્યક્તિ સાથે મળીને કરી હતી? શરૂઆતમાં તો હું એક જ હતો અને એક જ હોવાને કારણે મોટાભાગનો સમય મારો શમશાનમાં વીતતો. ગામમાંથી કોઈ મને પૂછે કે ભાઈ નમેરા સાહેબ ક્યાં, તો એ લોકો એમ કહેતા કે નમેરા સાહેબ મહણમાં. મારા સંતાનો આ સાંભળતા એને મને કીધું કે પપ્પા તમે બીજે ગમે ત્યાં વૃક્ષો વાવો પણ શમશાનમાં નહીં. એટલે હું એને કહેતો કે ભાઈ જુઓ શમશાન છે ને એ તો મૃત્યુના ડરને નાબૂદ કરવા વાળું છે. એટલે એ રીતે શમશાનના વૃક્ષોની કામગીરી શરૂ થઈ. ગામના યુવાનો પણ એમાં જોડાણા અને એ રીતે હજુ પણ અવિરત પ્રયત્નો અમારા ચાલુ જ છે. મારે ખાસ તો એ કહેવાનું આજની યુવા પેઢીને કે ભારતનું જ્યારે વાતાવરણ બગડ્યું છે ત્યારે વધુમાં વધુ વૃક્ષો વાવે, પોતાના ઘરે વાવે, પોતાની ફેક્ટરી હોય તો ત્યાં વાવે, વાડીમાં વાવે અને એ રીતે વધુમાં વધુ વૃક્ષ ઉછેરી અને ભારત માટે આ એક ગ્લોબલ વોર્મિંગની જે ચેલેન્જ છે એ ચેલેન્જ ઉપાડી લઈએ એવું આ આજના યુવાનોને મારો સંદેશ છે. આપે મને સાંભળો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. ધન્યવાદ.